ધોરણ નવ ગુજરાતી. હવે આગળ આપણે આગળના વિડીયોમાં આપણે અડધો પાઠ ચલાવ્યો હતો, હવે આગળ આપણે જોઈએ આગળના પાઠનું. અહીંયા સુધી ચાલ્યું હતું કે પત્ર મળતા તરત જ આવી શું કામ પહોંચે, તો મંકુને મૂકવા જવાનું હતું. તે રાતે અમૃત કાકીને બિલકુલ ઊંઘ આવી ન હતી. સવારમાં એક વિચાર એ આવ્યો કે પોતે સાથે ન જાય તો સારું. તો દવાખાનાવાળા દીકરીને પોતાની છુટ્ટી પાડશે તે સેવાશે નહીં, પરંતુ દવાખાનામાં કેવી સગવડ છે એ પોતે નજરે જુએ નહીં ત્યાં સુધી ચેન પડે એવું ન હતું. ચેન ન પડે એવું એટલે એ રાત્રે ન થવી, એટલે એ ન છૂટકે જવા તૈયાર તો થયા, પણ મંગુને લઈ ઘર બહાર નીકળવાનું થયું ત્યારે એમના ઉપર બ્રહ્માંડનો ભાર આવીને ઠલવાઈ ગયો. લઈ એટલે લેવું. આંખમાંથી શ્રાવણ ભાદરવો શરૂ થયો. હવે શ્રાવણ ભાદરવો શરૂ થવા એટલે ચોધા રાશિએ રડવું. નજર મંગુ ઉપર ચોટી ગઈ હતી. તે કેમેય ઉખડતી ન હતી. નજર ચોટી જવી એટલે નજર સ્થિર થવી. મંગુ એને પહેરાવેલા નવા કપડાનો રંગ ધારી ધારીને જોઈ રહી હતી. ગેલમાં આવી ગઈ હોય એમ અમૃત કાકી સામે જોતા એ હસી પણ ખરી. ગેલમાં એટલે રમતમાં આવી રહી. એ સમૂહ અમૃત કાકીનું દિલ કપાઈ ગયું. દિલ કપાઈ જવું એટલે હિંમત હારી જવી. ઢોર પણ એને કિલ્લેથી છોડી બીજે લઈ જવામાં આવે છે ત્યારે નવા ધણીને ઘેર જવા આનાકાની કરે છે. આનાકાની કરવી એટલે હાકે ના કરવી એમ. મંગુને એટલું જ એ ભાન ન હતું કે એ પ્રત્યક્ષ અનુભવમાં અમૃત કાકી ઉમરા ઉપર ફસડાઈ ગયા પડ્યા એટલે ઉમરા પાસેથી ઢળી પડ્યા. હયું કકડી ઉઠવું એટલે હૃદયમાં દુઃખ થવું. અભૂત દીકરીનું દુનિયામાં કોઈ નહીં. અભૂત એટલે શું? ડાયું ન હોય તેવું. સગી માં પણ એની ના થઈ. દીકરાએ માં તરફ નજર કર્યા સિવાય લથડ્યું ખાઈ પગ ઉપાડતા કહ્યું, મોડું થાય છે, હવે નીકળવું જોઈએ. અને ફળિયા બહાર નીકળતા એણે ધોતિયાના છેડા વતી આંખો લૂછી નાખી. પાડોશી સ્ત્રીએ મંગુનો હાથ ઝાલી આગળ દોરી. બીજી સ્ત્રીઓએ અમૃત કાકીને ટેકો આપ્યો. છેવટે કડવો ઘૂંટડો હૈયામાં સમાવી ટીચર ઉપર હાથ ટેકવી એ ઉભા થયા. બે જણે ઝાલીને ચડાવ્યા ત્યારે એમનાથી ડમણિયામાં ચડાયું. ડમણિયું એટલે ગાડું. એ ગાડામાં એ ચડાવ્યું. મંગુ ગાડી છે એમ જાણતા ગાડીમાં મુસાફરોને મજાનો ખોરાક મળી ગયો. આવી ખાધે પીધે સૂકી છોડીને દવાખાનામાં મૂકશો એટલે મહિના દાડામાં લાકડા જેવી થઈ જશે. ત્યાં તો ઢોરની પેઠે ટંકે જેમનું તેમનું નીર્યું એટલે બસ. હવે આમાં મહિના દાડા લાકડા જેવી થઈ જાય એટલે સૂક લકડી થઈ જવી. આ છોડીની માં નથી. છોડી એટલે છોકરીની. આ છોકરીની માં નથી. અમૃત કાકીને આ ઘા અસહ્ય થઈ પડ્યો.
આંખમાં આંસુ આવી ગયા. આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા. કંઠ રૂધાઈ ગયું. શ્રમથી ડોકું નીચું નમી ગયું. સાથે સાથે માથું નમતા આમા તરીકેનો એમનો દાવો પણ આપોઆપ વ્યક્ત થઈ ગયો. હવે બાપરે, તમે માં થઈને તેને ધકેલી મૂકો છો તો પછી દવાખાનામાં શું દોષ કાઢવો? અમૃત કાકી જો એકલા હોત તો કે દીકરાને માઠું લાગવાની બીક ન હોત તો વળતી ગાડીમાં મંગુને લઈ એ ઘેર પાછા ફર્યા હોત. પરંતુ બીજો ઉપાય ન હતો એટલે ભારે પગલે અને ભારે હૈયે એ દવાખાનામાં દાખલ થયો. ભારે પગલે અને ભારે હૈયે એટલે અતિશય મુશ્કેલીથી. મુલાકાતનો સમય હતો એટલે વચલા ગ્રહણમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા છૂટા બેઠા હતા અને સ્વજનોએ ઘરેથી આણેલી રસોઈ ઘણા જમતા બી હતા. અમૃત કાકી પરિચારિકાઓ તરફ જોઈ રહ્યા હતા. પેલી બાઈની જે પરિચારિકા હતી તે હસીને બોલી, હવે હું તમને બધું આપીશ. તમારા ધણી સારું સારું ખાવાનું લાવ્યા છે તો એકવાર ખાઈ લ્યો. પેલી ગાંડીબાઈ છણકો કરતા બોલી, મેં દાંતણ નથી કર્યું, મેં મોઢું નથી ધોયું. છણકો કરું એટલે ગુસ્સામાં આવીને કોને તડ છોડવું. અમૃત કાકી જોયું કે હતું કે એનું મોં ધોયેલું હતું, છતાં પણ સહેજ પણ ખીજાયા વગર પરિચારિકાએ પાણીનો લોટો લાવી એનું મોં ધોવડાવ્યું. નેપકિન વરતી મોં લૂછી નાખ્યું. અમૃત કાકીને હૈયાને ટાઢક વળી કે કામ કરનાર લોક તો છે તો માયા ડું. ડાક્ટર અને સ્ત્રી વોર્ડની મેટ્રન આવી પહોંચ્યા. તો ડૉક્ટર અને સ્ત્રી વોર્ડની જે મેટ્રન હતી એ આવી પહોંચી. અમૃત કાકીના દીકરાએ મેજિસ્ટ્રેટનો હુકમ આપ્યો એટલે માને સંતોષ થાય તે માટે એ સાંભળે તેમ સારી સારવાર કરવા જણાવ્યું હતું. મેટ્રને કહ્યું, એ બાબતમાં તમારે ચિંતા ન કરવી. વચ્ચે અમૃત કાકી બોલ્યા, બોન એટલે કે બેન, ચિંતા એટલા માટે કરવાની કે આ સાવ ગાંડી છે, કોઈ પાસે બેસીને એને ખવડાવે નહીં તો એ ખાતી નથી. કોઈ પાસે બેસે તો એ ખાય અને કોઈ ન બેસે તો એ ખાતી નથી. આટલું બોલતા એમનો કંઠ ભરાઈ આવ્યો અને વાક્ય અધૂરું રહી ગયું. દૂર ઊભેલી પરિચારિકાઓ નજીક દોડી આવી અને એક બોલી ઉઠી, તમે બા કોઈ જાતની ફિકર કરશો નહીં, અમે એને મોંમાં કોળિયો ભાલીને ખવડાવીશું. ગળગળા સાથે અમૃત કાકી બોલ્યા, એમ જ બોન મારે કહેવું છે, એમ જ મારે આજ કહેવું છે. એને જાડો પેશાબનું ભાન નથી એટલે રાતે કપડાં બગાડે તો જોજો, નહીં તો ભીનામાં સૂઈ જતા રહેશે તો વાયુ થઈ જવું એટલે આંતરડામાં વાયુનો ગોળો ચડ્યો. બીજી પરિકાએ બોલી, રાતમાં 4-5 વખત તપાસ કરવામાં આવે છે. એની સાથે બીજી એક પરિચારિકા હતી એટલે કે નર્સબેન હતા, એમણે કહ્યું કે રાત્રે 4-5 વખત એમની તપાસ થાય છે. અમૃત કાકી રાતે બત્તી હોય તો તેને ઊંઘ નથી આવતી. અમૃત કાકી શું કહે છે કે રાતે લાઇટ હોય તો એને ઊંઘ આવતી નથી. જેને ઊંઘ ન આવે તેને ઊંઘની દવા આપીએ છીએ. એને બીજા તોફાની મારે નહીં તે જોજો. તોફાની હોય તેને જુદા રાખવામાં આવે છે. રાતે બધાને જુદી જુદી ઓરડીઓમાં સુવડાવવામાં આવે છે. મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા
ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું બારણું થોડું ખુલતું એ તપ ઝડપી લઈ અમૃતકાકીની નજર બે ત્રણ વખત અંદર ડૂકાઈ રહી હતી. ત્રણ ચાર સ્ત્રીઓને ફક ફકતા વાળે અને અસ્ત વ્યસ્ત કપડામાં એમણે અંદર ફરતી જોઈ. એકે એમના ભણી નજર કરી તો છાતી કૂટી અને એવો ડોળો ત્રાસો કર્યો કે એ છળી મર્યા. છાતી કૂટ્યું એટલે પશ્ચાતાપ કરો, છળી મરવું એટલે ડરી જવું. એ ઉપરથી એમને અંદરનું રહેઠાણ જોવાનું દિલ થયું. માંગણી કરી, મંગુને જે ઓરડીમાં રાખવાની હોય તે મને જોવા દો. મેટરને કહ્યું, અંદર કોઈને જોવા જવા દેવાનો ભાઈ કાયદો નથી. મેટરને કહી દીધું કે હવે અંદર કોઈને બી જવા દેવાનો એવો એનો જે નિયમ છે એ છે નહીં. ચક્કર વક્કર આંખે નવી દુનિયા જોઈ રહેલી મંગુ અમૃત કાકીની સોળમાં લપાવ એટલે ગોદમાં આશરો લેવો. માથે હાથ મૂકી અમૃત કાકી રોજનો વાલ સોયો બેટા શબ્દો ઉચ્ચાર્યા ગયા અને ત્યાં તેમનો સાથ ફાટી જવો એટલે અવાજ ત્રડાઈ જવો. મરણપોક જેવી લાંબી પોક મુકાઈ ગઈ. મોક સામે તાકી રહેવું એટલે એકી ટસે જોઈ રહેવું. સાથ ફાટી જવું એટલે અવાજ ત્રડાઈ જવો. ડાક્ટર મેટ્રન અને પરિચારિકારીઓના હૈયા પણ ભરાઈ આવ્યા. દિવાલો પણ ધ્રુજી ઉઠી કે આટલું લાંગડી ભર્યું કોઈ ગાંડાનું સ્વજન આજ સુધી આવ્યું એમ અમે જાણ્યું નથી. એક પરિચારિકા તો હાથમાં રૂમાલ ફરકાવી મંગુનું પોતાના તરફ ધ્યાન ખેંચી બોલી, લે જોઈએ છે તારે. તો એ રૂમાલ પકડવા માની સોળ તજી મંગુ એકદમ ઊભી થઈ ગઈ. થોડો રૂમાલ પકડવા દીધા પછી તો એનો હાથ પે બંબાળી પરિચારિકા મીઠાસભર્યા શબ્દો બોલી, તું મારી પાસે રહીશ ને બહેન, હું તને સારું સારું ખાવાનું આપીશ, નવા નવા કપડાં પહેરાવીશ. મંગુ એના મોં સામે તાકી રહી હતી એટલે તે ક્ષણનો ઉપયોગ કરી લીતા ચાલ આપું કહીને એનો હાથ પકડી આગળ કરી અને પેલું બારણું અધ ખુલ્લું થઈને મંગુને ગળી ગયું એટલે અંદર લઈ જવું એમ. મંગુને અંદર લઈ ગયા. મંગુની કાળજું કપી જાય એવી ચીસ અમૃત કાકીએ ફરી નાખી. અમૃત કાકીએ ફરી પાછું મંગુનો ચીસ પાડી એટલે અવાજ કર્યો. ડાક્ટરે આશ્વાસન આપતા કહ્યું, ઘરડાબા અને આ બાજુમાં ઊભેલા દીકરા તરફ આંગળી કરતા ચઢાવ્યું કે આ તમારા દીકરા જેવો મને પણ દીકરો ગણજો. દીકરીને દવાખાનામાં નહીં પણ દીકરાને ઘેર મૂકી જાઓ છો એમ માનજો. આધેડ ઉંમરની બાળ વયમાં વિધવા થતાં આ ક્ષેત્રમાં પડેલી મેટ્રને આશ્વાસન આપતા કહ્યું, આજ સુધી તમે એના એક બા હતા, આજથી હું એની નવી બા થઈ છું. આધેડ ઉંમરની બાળવયમાં વિધવા થતાં આ ક્ષેત્રમાં પડેલી મેટ્રન આશ્વાસન આપતા કહ્યું કે આજ સુધી એની બા હતી, આજથી હું નવી બા થઈ છું એવું કહે છે. તો અમૃત કાકીનું ડૂસકું ભરતા બોલ્યા. ડૂસકું ભરવું એટલે રડતા રડતા અવાજ કરવો કે એને મૂંગા ઢોર જેવું એ ભાન નથી. મેં એને આજ સુધી મારાથી અળગી કેર કરી નથી. અળગી કરી એટલે જુદી કરી નથી. તો કુસુમને તમારા દવાખાનામાં મટ્યું એટલે મેં કાળજું કઠણ કરી અને એનો કંટ્રોલ થાય ગયો. મેટ્રને
કુસુમ જેવી જ આ પણ થોડા વખતમાં ડાઈ થઈ જશે. અમરકાકીનો ડૂસકું સમયું છતાં એમની નજર પેલા બંધવાળાને વિંદે મોંઘું ઉપર મંડાયેલી હતી. ડૂસકું ભરવું એ રટરતા અવાજ કરવો. મોંઘુએ જાણે એમને યાદ દેવડાવ્યું હોય એમ એ બોલ્યા, એ લૂખો રોટલો ખાતી નથી, સાંજે વાળોમાં રોટલો અને દૂધમાં ચોળીને આપજો, તો દૂધ ના હોય તો દાળમાં. એ લૂખો રોટલો એ ખાતી નથી, કોઈ પણ પ્રવાહી વસ્તુ હોય એ ચોળીને તમે આપો તો એ ખાય છે, દૂધ હોય કે દાળ હોય. અમૃતકાકીની કરુણ આંખ ભણી નજર માંડવાની મેટ્રનની શક્તિ લુપ્ત થઈ ગઈ હોય એમ એણે નીચી દ્રષ્ટિ રાખી કહ્યું, સારું. શક્તિ લુપ્ત થઈ જવી એટલે હિંમત ન હોવી. અમૃતકાકી, એને દહીં બહુ ભાવે છે. અમૃતકાકી શું કહે છે કે મંગુને દહીં બહુ ભાવે છે, દરરોજ તો ના બને પણ બીજે ત્રીજે દાડે આપજો. દરરોજ ના આપો તો કંઈ નહીં, પણ બે ત્રણ દિવસે કે એમ એવું આપજો. એવું વધારાનું જે ખર્ચ થશે તે અમે આપીશું, જે એની ચાકરી કરતું હશે તેને પણ રાજી કરીશું. અમૃતકાકી અને દીકરો મંગુને મૂકી દવાખાનાની બહાર નીકળ્યા ત્યારે બંનેના મોં ઉપર શોકના વાદળ છવાયેલા હતા. મૂંગા મૂંગા બંને બહાર ઉભેલી ઘોડાગાડીમાં બેસી વિદાય થયા. ગાડીના ડબ્બામાં પગ મૂકતા અમૃતકાકીને સાંભળી આવ્યો એટલે એને યાદ આવ્યો. દવાખાનામાં સુવા ખાટલો આપતા હશે કે નહીં? હવે મંગુને દવાખાનામાં ખાટલો આપે છે કે નહીં એમને યાદ આવ્યું. પણ મંગુ નીચે સૂઈ રહેલી નથી એટલે જો ખાટલો નહીં હોય તો એને નહીં ફાવે. મંગુને ખાટલો હોય તો એમાં ફાવે, પણ ખાટલો નહીં હોય તો એને ફાવશે નહીં. મનમાં થયું કે જો પોતાને અંદર જોવા જવા દીધી હોય તો આ ભાળવણી કરવાનું રહી ન જાત. ઓડીમાં ખાટલો ન જોવત એટલે તરત જ સાંભળી આવત. દવાખાનામાં કામ કરનાર માયાળુ છે, ભલા છે એવી ખાતરી અમૃતકાકીને થઈ હતી. એમને અંદર જવા દીધા ન હતા એટલે વસવસો રહી ગયો હતો કે આપણે નહીં ગમે તેવું હશે ત્યારે જ અંદર જવા નહીં દેવાનો કાયદો કર્યો હશે ને. પણ એનો ટેકો આપતું હતું એટલે પેલું અધખુલ્લું બારણું ભૂતની માફક ભમતી ગંદી જથરવથર અને ભૂખે મરી ગઈ હોય તેવી બિહાવણી ગાંડી સ્ત્રીઓ. જથરવથર એટલે પેર વિખેર, અધખુલ્લું એટલે અડધું ખુલ્લું, ટેકવું એટલે સમર્થન, ભાળવણી એટલે ભલામણ, બિહામણી એટલે ડરામણી. બરાબર છે. એ સાથે અમૃતકાકીને મંગુ પોતાની ન જોવાની રડતી હોય તેવો સાથ સંભળાયો એટલે બૂમ પાડ્યો, અવાજ સાંભળ્યો. એમની આંખમાંથી આંસુ આવી ગયા. બાજુમાં બેઠેલી સ્ત્રીએ પૂછપરછ કરી, કેમ બા રડો છો, કોઈનું મેણું થયું છે? એવું કીધું. ત્યારે રાત્રે 10:45 વાગે ઘેર આવ્યા ત્યારે એમની વાટ જોતી પડોસણ જે એમની પિતરાઈ થતી હતી એ જાણતી હતી કે એમને માટે તો એણે રસોઈ કરી રાખી હતી, પરંતુ બંને જણે વાળું કરવાની ના પાડી. એટલે વાળું એટલે સાંજનું જે ભોજન આવે એ.
તો સ્વજનના મરણનો ઘા તાજો હોય ત્યારે જેમ આગ્રહ કરનાર જીભ ન ઉપડે તેમ પાડોશણ ખેતતાણ ન કરી શકે. હવે જાણે મંગુ એમનો બોલ સાંભળવાની હોય તેમ એ બબડ્યા, પેટા પેશાબ ન કરતી, ઓઢાળેલું કાઢી ન નાખતી, આ શબ્દો સૂતી વખતે કાયમ ઉચ્ચારતા હતા. મંગુ એનો અમલ કરતી નહીં, પણ રાત્રે એણે પેશાબ કર્યો હોય એવું તેની ઘાઘરી અને પથારી એ બદલી નાખતા. મંગુ થોડ મોટી થઈ છતાં પોતાની બેગી એને સોડાવતા, જેથી એ પેશાબ કરે તો પોતાને તરત જ ખબર પડે, જાગી જાય અને એને ભીનામાં સૂઈ રહેવું ન પડે. અમૃત કાકીને પોતાને પણ એના વગર પથારી સૂની સૂની લાગતી હતી. મનમાં થયું, મારા ભેગી સૂવા ટેવાયેલી એને ઊંઘ આવી હશે. એ સાથે એની આંખો બહાવરી બની પોતાને શોધતી હોય. બહાવરી એટલે વ્યાકુળ હોય એમ એમને દેખાયું અને એમણે ઈસ ઉપર કપાળ ઉટ્યું. ઈસ એટલે શું? ખાટલાની બંને તરફનો ઊભો દાંડો. હું માં થઈને એને દવાખાને હડસેલીને આવતી હતી. હડસેલવું એટલે ધકેલી દેવું. એમનાથી ડૂસકું ભરાઈ આવ્યું એટલે રડી પડાયું. બહારના ખંડમાં સૂતેલા દીકરાને પણ ઊંઘ આવી ન હતી. માં કરતાં તો એને સોમા ભાગની મોંઘું સાથે માયા ન હતી, છતાં એની છાતી ઉપર પણ વેદનાનો કાળ મીડ પથ્થર મુકાઈ ગયો હતો. તો માના ડૂસકા સાથે એની આંખમાંથી પણ આંસુ રહેવા લાગ્યા. પોતાને આટલી વેદના થાય એ તો માને શું શું થતું હશે. વેદના માના હૈયાનું માંસ કેવી ક્રૂર રીતે તે ચૂથી રહી હતી તેનો સાક્ષાત્કાર જીવનમાં પહેલી વખત દીકરાને થયો. વેદના એટલે પીડા. પણ એનું જીવન પહેલી વખત થયું, એનું હૈયું પોકારી ઉઠ્યું. માનું આ દુઃખ કોઈ ઉપાયે ટાળવું જોઈએ. દીકરો થઈને આટલું હું ન કરી શકું તો મારું જીવતર દૂર છે. એ સાથે એને અંતરે પ્રતિજ્ઞા કરી, હું મંગુને જીવતા સુધી સારી રીતે પાડીશ. વહુ એના મળમૂત્ર ધોવા તૈયાર નહીં હોય તો હું ધોઈશ. એ સાથે વેદનાનો કાળમેળ પથ્થર એની છાતી ઉપર ઘસી ગયો. અમૃત કાકીને બીજું ડૂસકું પણ ભર્યું હોત તો દીકરાએ એ ઘડીએ જ એમને પોતાની પ્રતિજ્ઞા જણાવી શાંત પાડ્યા હોત, પરંતુ જે ચંપી ગયેલા લાગ્યા એટલે હવે સવારે વાત એમ માની દીકરાએ ઊંઘવા આંખ મીચી અને થોડી વારમાં જ એની આંખ મળી ગઈ એટલે પોતે ઊંઘી ગયા. પહેલી પરોઠે ઘંટીનો અને વલોણાનો મધુર અવાજ ગામમાં ગુંજી રહ્યો હતો, ત્યારે ગામ આખાને વિંધી નાખી એવી ચીસાચીસ અમૃત કાકી કરી મૂકી. દાજો રે દાજો, મારી મંગુને મારી નાખી દે. દાજો રે દાજો, મારી મંગુને મારી નાખી દે. દીકરો ખાટલામાં ઉજળી પડ્યો. પાડોથી દોડી આવ્યા. ઘંટીઓ અને વળણા થંભી ગયા. જેણે સાંભળ્યું એ ધાઈ આવ્યા અને આવ્યા તેવા ધબકી ગયા. અમૃત કાકી મંગુની નાતમાં બદલાઈ ગયા હતા. તો અહીંયા સાથે આ પાઠ પૂરો થાય છે. હવે તમે આના સામાનાર્થી શબ્દો, વિરોધાર્થી શબ્દો છે, તળબદા શબ્દો છે, કોડી પ્રયોગો છે
એ તમારે લખવાના રહેશે.